नमस्कार, आप જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું સિદ્ધિ. લોકસભાની ચૂંટણીને લઈ મોટા સમાચાર છે. આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ તેના 26 માંથી માત્ર 7 સાંસદોને જ રિપીટ કરશે. હાલમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક ભાજપ પાસે છે, પરંતુ ગુજરાતમાં સમીકરણ બદલાવાના કારણે અને સાંસદોની કામગીરીના આધારે પાર્ટીના હાઈકમાન્ડ આંગે નિર્ણય લેશે. પરંતુ વીટીવી પાસે આવેલી માહિતી પ્રમાણે બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરી રિપીટ થઈ શકે છે, તો અમદાવાદ પૂર્વના સાંસદ અને અભિનેતા પરેશ રાવલને પણ ફરીથી લોકસભાની ટિકિટ મળી શકે છે. પરેશ રાવલની લોકપ્રિયતા ભાજપને ફાયદો કરાવી શકે તેમ છે. તો રાજકોટના સાંસદ મોહન કુંડારિયાને પણ રિપીટ કરવામાં આવી શકે છે. મોહન કુંડારિયાનો કેન્દ્રીય તેમજ સ્થાનિક નેતાઓ સાથે સારો સંબંધ છે. તો જામનગરના સાંસદ પૂનમ માડમને પણ ફરીથી ભાજપ ટિકિટ આપે તેવી પૂરેપૂરી સંભાવના છે. પૂનમ માડમ સ્થાનિક ક્ષેત્રે કામગીરી કરવામાં અગ્રેસર રહ્યા છે. તો દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડને પણ ફરીથી સંસદ સુધી પહોંચવાનો રસ્તો લગભગ સાફ છે. તો સ્થાનિક સમસ્યાઓને લઈ લડત લડવાના કારણે નવસારીના સાંસદ સીઆર પાટીલને પણ રિપીટ કરવામાં આવી શકે, એટલે કે વર્ષ 2019માં આ 7 નેતાઓ ફરીથી ચમકે તેવી સંભાવના છે. તો 7 સાંસદો રિપીટ થઈ શકે તેમ છે. બનાસકાંઠાના હરિભાઈ ચૌધરી, અમદાવાદ પૂર્વના પરેશ રાવલ, રાજકોટ મોહન કુંડારિયા, જામનગર પૂનમ માડમ, તો દાહોદના જશવંતસિંહ ભાભોર અને સાબરકાંઠાના દીપસિંહ રાઠોડ, આટલા નેતાઓ છે કે જેઓ રિપીટ થઈ શકે. ટિકિટ અમુક નેતાઓ છે કે જેમની કપાઈ પણ શકે છે, જેમાં કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, આણંદ અને પંચમહાલ તેમજ છોટાઉદેપુર અને બારડોલીના સભ્યો છે કે જેઓ અથવા તો કપાઈ શકે અથવા તો તેઓ રિપીટ થઈ શકે. વાત કરવામાં આવે સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડની, તો તેઓ હાઈકમાન્ડની ગુડબુકમાં સ્થાન મેળવેલ છે. તો સ્થાનિક કક્ષાએ તેઓએ સારી કામગીરી પણ કરી છે. મોદી લહેર પર લોકસભાની ચૂંટણી જીતેલ 13 સાંસદોને આવનારી ચૂંટણીમાં મોટો ઝટકો લાગી શકે છે, કારણ કે 13 સાંસદો એવા છે કે જેઓ ઉંમર, વિવાદ અને કામગીરીને લઈ ભાજપના ગ્રાફમાં ફિટ નથી થતા. વીટીવીને રાજકીય સૂત્રો તરફથી માહિતી મળી છે કે ભાજપના વરિષ્ઠ નેતા એલકે અડવાણી આવનારી ચૂંટણી લગભગ નહીં લડે. તેમના સ્થાને ગાંધીનગર બેઠક પરથી નવો ચહેરો ઉતારવામાં આવશે, તો કચ્છ, પાટણ, મહેસાણાના ઉમેદવારોને પણ બદલવામાં આવશે. તો સાથે જ કચ્છના સાંસદ વિનોદ ચાવડાની કામગીરી પણ નબળી છે. તો પાટણના સાંસદ લીલાધર વાઘેલા પણ પાર્ટી વિરોધી વલણના કારણે ચર્ચામાં છે, અને જેના કારણે તેમને ટિકિટ ન મળી શકે તેવા પણ એંધાણ છે. તો અમદાવાદના સાંસદ કિરીટ સોલંકીને પણ એન્ટી ઇન્કમ્બન્સી નડી શકે. તો સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરા કેટલાક વિવાદમાં ફસાયા છે. પોરબંદરના સાંસદની તબિયત સારી ન હોવાના કારણે નવા ચહેરાને પ્રાધાન્ય મળશે. તો અમરેલીમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સારું પ્રદર્શન ન થયું, એટલે હવે ત્યાંના સાંસદ નારણ કાછડિયાને લગભગ રિપીટ કરવામાં નહીં આવે. તો ભાવનગર, પંચમહાલ અને આણંદમાં પણ ભાજપ નવા ચહેરાને મેદાને ઉતારી શકે છે, જ્યારે છોટાઉદેપુરમાં રામસિંહ રાઠવા પાર્ટી સાથે તાલમેલ ધરાવતા ન હોવાથી તેમની ટિકિટ પણ કપાઈ શકે છે. તો બારડોલીમાં પણ પ્રભુ વસાવાના કારણે પાર્ટી ઉમેદવાર બદલવા માંગે છે. ભાજપના વધુ 6 સાંસદ એવા છે કે જેમની ઉમેદવારી પર ખતરો છે. સુરત, નવસારી અને વલસાડના સાંસદોને રિપીટ કરવા કે નહીં તેના પર હાઈકમાન્ડ મંથન કરશે. તો વડોદરામાં પણ નવા ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવી શકે. ખેડામાં કોંગ્રેસ મજબૂત થઈ રહી છે, એટલે દેવુસિંહ ચૌહાણની ટિકિટ પર ખતરો ચોક્કસ છે, પરંતુ ટિકિટ મળવાની સંભાવનાને પણ નકારી ન શકાય. તો ભરૂચમાં મનસુખ વસાવાના વિવાદના કારણે ચર્ચામાં છે, જ્યારે જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને પણ એન્ટી ઇન્કમ્બન્સી નડી શકે છે, એટલે આ 6 બેઠક પર ભાજપ મંથન કરશે. તો આ સમગ્ર બાબતોને લઈ જે આવનારી લોકસભા ચૂંટણી છે તેમાં સાંસદોની ટિકિટ કોની કપાઈ શકે, કયા સાંસદો રિપીટ થઈ શકે, શું કારણો હોય શકે, શું આશંકાઓ છે, તમામ બાબતો પર વાત કરીશું. મારી સાથે અમારા સંવાદદાતા જયંતિ ચૌધરી જોડાશે. જયંતિ, આપની સાથે ખાસ કરીને વાત કરીશું મધ્ય ગુજરાતની અને જે
खास करीने उत्तरना विस्तारों छे उत्तर गुजरातना विस्तारों नीतेमां जे रिपीट थई शकती बैठक बनासकांठा हरिभाई चौधरी अने साबरकांठा दीपसिंह राठोड शुं कारणो तेने रिपीट करवाना पाटणनी वात करवामां आवे लीलाधर वाघेला के जेवो हमणां पण बैंक विरुद्ध जे ते खेडूतो साथे आंदोलनमां जोड़ाया छे एटले घणी वखत तेओ पार्टी विरोधी कामना लीधे पण चर्चामां आव्या छे अडवाणी जी पण गांधीनगरथी चूंटणी नहीं लड़े तेवी वात संभळाई रही छे तो कया कया चेहराओ छे के जे रिपीट थशे तेनुं कारण शुं अने जेमनी टिकिट कपाई शके छे तेमनी पाछळना कारण शुं સીધી ચોક્કસ જણાવી દઉં કે બનાસકાંઠામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જે ખાસ કરીને જેની ટિકિટો કપાવવાની છે અથવા રિપીટ થવાની છે એમાં રિપીટ થવામાં હરિભાઈ ચૌધરી છે એ વારંવાર ચૂંટાતા હોય છે અને લોકપ્રિય નેતા છે ક્યારેય વિવાદમાં નથી આવ્યા અને ભાજપની ગુડબુકમાં છે એટલે નિર્વિવાદી જે નેતા કહી શકાય એમાં ખાસ કરીને હરિભાઈ ચૌધરી કહી શકાય છે જ્યારે અમદાવાદ પૂર્વમાં પરેશ રાવલ છે અભિનેતા અને લોકચાહક છે એના લીધે ભાજપને ફાયદો થઈ રહ્યો છે એટલે અમદાવાદ પૂર્વમાં પરેશ રાવલની ટિકિટ પણ રિપીટ કરવામાં આવશે જ્યારે દાહોદની જો વાત કરીએ જસવંતસિંહ ભાભોર એ નિર્વિવાદિત વિવાદ છે ભાજપની ગુડબુકમાં છે એમની કામગીરી પણ ખાસ કરીને દક્ષિણ પટ્ટામાં સારી રહી છે એટલે એમને પણ ટિકિટ ફરીથી મળી શકે એવી છે સાબરકાંઠામાં દીપસિંહ રાઠવા છે એમની પણ ગુડબુકમાં સારું નામ છે એમની કામગીરીથી ભાજપ સંતુષ્ટ છે એટલે ભાજપ એમની પણ ટિકિટ કાપશે નહીં જ્યારે ખાસ કરીને ટિકિટ કપાશે એમાં લીલાધર વાઘેલા પાટણથી જે લડે છે લીલાધર વાઘેલા એમની તબિયત પણ એક જવાબદાર છે અને ખાસ કરીને ભાજપ વિરોધી વલણ રહ્યું છે 2017ની ચૂંટણી હતી એમાં એમના પુત્રને ટિકિટ અપાવવા માટે ખાસ કરીને વિવાદમાં આવ્યા હતા ત્યારથી ભાજપ વલણી એમને દેખવામાં આવે છે અને અત્યારે જે ખેડૂતના આંદોલન માટે પણ એ ઉપવાસ પર બેસવાની વાત કરે છે એટલે એમની ટિકિટ કપાવવાની સંભાવનાઓ છે મહેસાણામાં જયશ્રીબેન પટેલની વાત છે તો એમની કામગીરી નબળી છે અને એમની કામગીરીથી ભાજપ સંતુષ્ટ નથી એટલે જયશ્રીબેન પટેલની ટિકિટ કપાઈ શકે છે એલકે અડવાણીની જો વાત કરીએ ગાંધીનગરથી તો એમની ઉંમર એક ખાસ મહત્વની ભાગ ભજવે છે અને સાથે સાથે એ વર્ષોથી લડતા આવે છે ભાજપના જે વરિષ્ઠ નેતા કહી શકાય એમાં એમનું નામ છે એટલે શક્ય છે કે એમની ટિકિટ કાપી અને કોઈક નવા ચહેરાને અહીંયા ગાંધીનગરમાં ટિકિટ આપીને તક આપવામાં આવે કારણ કે એમની ઉંમર પણ થઈ ચૂકી છે અને વારંવાર લડી રહ્યા છે એટલે શક્ય છે કે ગાંધીનગરમાં એલકે અડવાણીને બદલવામાં આવે અમદાવાદ પશ્ચિમની વાત કરીએ કિરીટ સોલંકીની પણ ટિકિટ કપાય એવી સંભાવના છે આણંદની જો વાત કરીએ દિલીપ પટેલની તો દિલીપ પટેલની એક નવો તક આપવામાં આવશે એક નવા ઉમેદવારને તક આપવામાં આવશે એમની કામગીરીથી અસંતુષ્ટ છે અને ભાજપની જે ગુડબુકમાં નામ હોવું જોઈએ એ કદાચ ક્યાંક ને ક્યાંક દિલીપ પટેલનું નામ નથી આવી રહ્યું એટલા માટે કોઈક નવા ચહેરાની શોધ ચાલુ છે પંચમહાલની વાત કરીએ પ્રભાતસિંહ ચૌહાણ એમનો જે પરિવારનો આંતરિક વિખવાદ છે જે 2017માં ચૂંટણીમાં ચરમસીમાએ પહોંચ્યો હતો અને નેશનલ મીડિયાનો એક ઇસ્યુ બન્યો હતો એટલે કદાચ એમની જે ટિકિટ કપાવવાનો ખાસ કરીને પારિવારિક આંતરિક વિખવાદ છે જેના કારણે જે પંચમહાલના પ્રભાતસિંહ ચૌહાણ છે એમની ટિકિટ કપાવવાની છે છોટાઉદેપુરની વાત કરીએ અમરસિંહ રાઠવાની તો તેમને પાર્ટી સાથે તાલમેલ નથી અને કામગીરીથી પણ પાર્ટી સંતુષ્ટિત નથી એટલા માટે એમની ટિકિટ કપાવવાની 100% સંભાવનાઓ દેખાઈ રહી છે ખેડાની વાત કરીએ દેવુસિંહ ચૌહાણની તો એમની ખેડામાં અત્યારે જે ખાસ કરીને જણાવી દઉં કે કોંગ્રેસ બહુ મજબૂત બની ચૂકી છે એટલે દેખી શકાય છે કે દેવુસિંહની જે કામગીરી છે એ કદાચ નિષ્ક્રિય છે અને તે કોંગ્રેસ અહીંયા ભારી પડી રહી છે એટલે ભાજપે અહીંયા કોઈક નવો ઉમેદવાર શોધવાની સંભાવનાઓ છે એટલે એમની પણ ટિકિટ કપાઈ શકે છે વડોદરાની વાત કરીએ રંજન ભટ્ટ એમને પાર્ટી વડોદરામાં પણ કોઈ નવો ઉમેદવાર શોધી શકે કારણ કે વડોદરા આમ તો ભાજપની સીટ રહી છે પણ અહીંયા ખાસ કરીને જોવા જઈએ તો કદાચ આ વખતે રંજન ભટ્ટ છે એમનું કામગીરીથી કદાચ ભાજપ સંતુષ્ટિત નથી અને ગુડબુકમાં જે નામ હોવું જોઈએ નથી એટલે વડોદરામાં પણ નામ ચર્ચાઈ રહ્યું છે એટલે આજે જેટલા બી ઉમેદવારો છે એમની ટિકિટ ખાસ કરીને 13 ઉમેદવાર અને 6 ઉમેદવાર આ ઉમેદવારો ઉપર એક ખતરો તોલાઈ રહ્યો છે એટલે 100% એમને ચેન્જ કરવામાં આવશે જ્યારે 7 ઉમેદવારોને રિપીટ કરવામાં આવશે અને બાકીના જે 19 ઉમેદવારો છે એમની જગ્યાએ કોઈ બીજા ઉમેદવારોને તક આપી શકાય છે જે સુધી બિલકુલ જયંતી તમે જે નેતાઓની વાત કરી કે જ્યાં એન્ટી ઇન્કમ્બન્સીનો ભય છે ત્યાં ચોક્કસ ભાજપ પગલાં લઈ શકે કારણ કે હવે એક સમય એવો બન્યો છે કે મોદી લહેરથી જીતવું એટલું બધું ઈઝી નથી ભાજપ માટે કારણ કે કોંગ્રેસ અને જે પક્ષો છે તેઓ પણ મજબૂત બન્યા છે જે 19 ચહેરાઓ કે જેમની ટિકિટ કપાઈ શકે તેમાં વડોદરા બારડોલી ગાંધીનગર આણંદ આ બેઠકો એવી છે કે જેમાં તદ્દન નવા ચહેરાને પ્રાધાન્ય અપાઈ શકે તો એક અનુભવી ચહેરો કે જે આટલા વર્ષોથી લડતા આવ્યો છે તેમને હટાવી તેમની જગ્યાએ કોઈ નવા ચહેરાને બહાર લાવવું એ ભાજપ માટે રિસ્કી પણ સાબિત થઈ શકે 100% સિદ્ધિ કહું કે એ રિસ્કી સાબિત થઈ શકે છે ગયા રવિવારે કમલમ ખાતે બેઠક પણ થઈ હતી અને કમલમ ખાતે બેઠકમાં જે ભાજપના કાર્યકરો છે એમને એવું આશ્વાસન પણ આપ્યું છે કે અમારે 26 બેઠકો આ વખતે લક્ષ્યાંક છે કારણ કે આ વખતે જે ચૂંટણી લડાવવાની છે રૂપાણી સરકારમાં લડાવવાની છે જે અગાઉની ચૂંટણી લડાઈ છે એ મોદીના ચહેરાથી લડાઈ છે અને કદાચ એમના લીધે જીત્યા છે પણ આ વખતની જે ચૂંટણી છે એમાં ખાસ કરીને રૂપાણી ફેક્ટર કામ કરશે એટલે આ વખતે ભાજપ કોઈપણ પ્રકારનું રિસ્ક નથી લેવા માંગતી અને કોઈપણ પ્રકારે ફરીથી ઉમેદવારને રિપીટ કરવા નથી માંગતી
ભાજપને ખબર છે કે એમને લોસ થઈ શકે છે એમ છે, પણ એ કોઈ પણ પ્રકારનો જૂના જે નેતાઓ છે, જે જૂના એમપી છે, એમને ફરીથી રિપીટ કરીને કોઈ તક આપવા નથી માંગતી, કારણ કે આ વખતે રૂપાણી જે સરકાર છે એ કંઈક નવા સમીકરણો રચશે અને એમની આશા, એમની જે ખાસ ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છે, એમાં ખાસ કરીને કોંગ્રેસની પણ વાત આવે, કોંગ્રેસ જે જે વિસ્તારોમાં ભારે પડી રહી છે અથવા જે નિષ્ક્રિય નેતાઓ છે કે જે 5 વર્ષ દરમિયાન જેમની કામગીરી ઉપર શંકાઓ રહી છે અથવા વિવાદમાં રહ્યા છે, એમને બદલવા માટે 19 નેતાઓનું જે લિસ્ટ તૈયાર થયું છે, જે વીટીવી પાસે અત્યારે 19 નેતાઓનું જે લિસ્ટ છે, તે નવા ચહેરાઓ આવશે, શક્ય છે કે નવા ચહેરામાં કોઈક એવો ચહેરો પણ આવે જે એકદમ નવો હોઈ શકે. જી સીધી બિલકુલ જયંતિ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ. તો દર્શક મિત્રો, વાત અહીંયા એ છે કે ગત વર્ષની જે ચૂંટણી લોકસભાની ગત સમયની જે લડવામાં આવી એ વખતે ખાસ કરીને મોદી લહેર કામ કરી ગઈ અને મોદી લહેરના કારણે 26-26 લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી હતી, પરંતુ આ વર્ષે ચોક્કસ ભારતીય જનતા પાર્ટી માટે કસાકસીનો જંગ બની રહેશે, જેના માટે પાર્ટી પહેલેથી જ તૈયાર છે. તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે સમીકરણો છે તેના વિશે ચર્ચા કરી, સૌરાષ્ટ્રની બેઠકો છે અને દક્ષિણ ગુજરાતની બેઠક. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનો અમારી વિશેષ રજૂઆત, કોણ કપાશે કોણ ટકશે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ગત વખતે 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી હતી, તેનું કારણ હતું મોદી લહેર, પરંતુ આ વખતે પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે. કઈ કઈ બેઠકો પર જોખમ છે, કયા કયા સાંસદો રિપીટ થઈ શકે છે, તમામ બાબતો પર કરીશું ચર્ચા. સૌરાષ્ટ્રની જે બેઠકો છે તેના વિશે નજર કરીશું. મારી સાથે સંવાદદાતા અનિરુદ્ધ નકુમ જોડાશે. અનિરુદ્ધ, સૌરાષ્ટ્રની જે ખાસ કરીને બેઠકો છે તેમાં કોણ કોણ રિપીટ થઈ શકે, ખાસ કરીને પોરબંદરની બેઠક છે જેમાં વિઠ્ઠલ રાદડિયાની વાત કે જેઓની ટિકિટ કપાઈ શકે છે, અમરેલી ભાવનગરની ભારતીબેન શિયાળ છે, નારણ કાછડિયા તેમની ટિકિટો પણ કપાઈ શકે છે, શું કારણો છે આ લોકોની ટિકિટ કપાવવાના અને જે લોકો રિપીટ થઈ શકે છે તેમનું પણ શું કારણ છે રાજકોટ અને જામનગર ખાસ કરીને? જી સીધી, ખાસ કરીને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો આ વખતે વિધાનસભાની ચૂંટણીની અંદર પણ તમે જોયું કે જે સૌરાષ્ટ્ર છે એ તે હંમેશા માટે ભાજપનો ગઢ ગણવામાં આવી રહ્યો છે, પણ વિધાનસભાની ચૂંટણીની અંદર જે પ્રમાણે ભાજપની સીટો ઘટી છે અને કોંગ્રેસની સીટો વધી છે, એટલા માટે તમામ ભાજપના મોવડી મંડળનું ફોકસ આ વખતે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉપર રહેશે, કારણ કે પાટીદારનું મહત્વનું એક અહીંયા માન સન્માન પણ અને સંખ્યા પણ વધારે છે. એને લઈને રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાની અંદર મોહનભાઈ કુંડારિયાને ફરીવાર જો રિપીટ કરવામાં આવે તો નવાઈની, એટલા માટે કે એક તો મોદીની ગુડગુડમાં પણ તેનું નામ છે, તે ઉપરાંત તેઓ કેન્દ્રીય જેટલા પણ નેતાઓ છે તેની સાથે સારો ધરોબો છે અને એક રાજકોટ વિસ્તારની અંદર એક સુંદર કામગીરી પણ કરી છે. તે ઉપરાંત જ્યારે મુખ્યમંત્રી રાજકોટથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેને ચૂંટણીમાં એક સારું પ્રદર્શન પણ કર્યું હતું, તેને લઈને કદાચ તેઓને ફરીથી આ વખતે ટિકિટ મળી શકે છે. તે ઉપરાંત જો બીજી વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાની અંદર પણ પૂનમબેન માંડવે, એક તો એક મહિલાને ટિકિટ આપવી પડે સૌરાષ્ટ્રમાંથી કોઈ પણ, એટલે પૂનમબેન માંડવે તે વિસ્તારના જામનગરના કામ પણ કર્યા છે અને તે વિસ્તારમાં તેનું નામ પણ મોટું છે અને તેને લઈને તેને પણ એક રિપીટ કરવામાં આવે તેવી એક વાત છે અત્યારે બહાર આવી છે કે આ બંને મોહનભાઈ અને પૂનમબેન રિપીટ થાય તેવું અત્યારે લાગી રહ્યું છે. તે ઉપરાંત જો વાત કરવામાં આવે પોરબંદર જિલ્લાની તો પોરબંદરના સાંસદ છે વિઠ્ઠલભાઈ રાદડિયા, છેલ્લા 4 વર્ષથી તેઓ બીમાર છે અને અત્યારે સતત તે હોસ્પિટલની અંદર જ છે અને અત્યારે સારવાર લઈ રહ્યા છે, ત્યારે આ વખતે તેઓની પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિના કારણે તેઓ આ વખતે ટિકિટ આપવામાં નહીં આવે ત્યારે તે પણ કદાચ ટિકિટ નહીં માગે, એટલા માટે કે તેની તબિયત ખરેખર ખરાબ છે, તેને લઈને તેને ટિકિટ નહીં આપવામાં. ત્યારબાદ જો વાત કરવામાં આવે સુરેન્દ્રનગરની વિસ્તારની જો વાત કરવામાં દેવસિંહ ફતેપુરા છે, તેને એટલા માટે ટિકિટ આપવામાં નહીં આવે, તેઓને હજી તેઓ પોલીસથી ફરાર છે, તેઓના હજી ચેક રિટર્ન થયા છે અને તેના ઉપર 4-5 પોલીસ ફરિયાદો થઈ છે, ચેક રિટર્નની ફરિયાદો થઈ છે અને તેને કારણે તેને આ વખતે રિપીટ કરવામાં નહીં આવે, એક કન્ફર્મ વસ્તુ છે. તે ઉપરાંત ભાવનગરની જો વાત કરવામાં આવે તો ભારતીબેન શિયાળ છે, તેઓની જગ્યાએ કોઈ નવો ચહેરો ઉમેરવામાં આવે, કારણ કે તે છેલ્લા ઉમેદવાર તરીકે નબળા પડી રહ્યા છે, તેને કારણે ભાવનગરની અંદર પણ આ વખતે ઉમેદવારો બદલાવવામાં આવશે. અને બીજી જો આખી વાત કરવામાં આવે તો અમરેલી નારાયણભાઈ કાછડિયા છે, તેઓને એટલા માટે કે નારાયણભાઈ કાછડિયા છે અત્યારે એકદમ ખૂબ જ નબળા પડી રહ્યા છે, તે વિસ્તારની અંદર પરેશ ધાનારી કે જે અત્યારે ગાંધીનગર આખું પોતાનો વિસ્તાર કહેવામાં આવે છે તેને લઈને ત્યાં કોંગ્રેસ મજબૂત છે, તેને કારણે કોઈ નવો ચહેરો ત્યાં મૂકવામાં આવે તેવું લાગી રહ્યું છે ને, એટલે એક આખું એને ખાસ જૂનાગઢની વાત કરવામાં આવે તો રાજેશ ચુડાસમા છે, એટલા માટે કે જૂનાગઢની અંદર કદાચ તેઓને રિપીટ કરવામાં આવે એક તો તે જ્ઞાતિ લેવલે અને તે ઉપરાંત તેઓનું એક થોડી ઘણી તકલીફ છે પણ કદાચ આ વખતે તેના ઉપર કદાચ પસંદગીનો કરસ જોડાય તો નવાઈ, એટલે આ ઓવરઓલ પરિસ્થિતિમાં તમે જોવા જાવ તો આ વખતે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ અને જામનગરને બાદ કરતા તમામ જગ્યાએ નવા ચહેરાઓ આવે તો નવાઈ નહીં, એટલા માટે કે જે પ્રમાણે સૌરાષ્ટ્રને આ વખતે મજબૂત કરવાની ગણતરી એટલા માટે છે કે આ વખતે જે વખતે વિધાનસભાની ચૂંટણીમાં ધોવાણ થયું છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપનું ધોવાણ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં અત્યારથી જ આવી રહ્યું છે અને અત્યારથી મોવડી મંડળ અત્યારથી આ વિસ્તારની અંદર મહેનત કરી રહ્યા છે. જી
બિલકુલ અનિરુદ્ધ, જો વિધાનસભા ચૂંટણીમાં પણ એ બાબત સ્પષ્ટ જોઈ છે, સૌરાષ્ટ્રમાં થોડો ફટકો પડ્યો છે ભાજપને, અને ફટકાના બે કારણો જોવા મળ્યા છે, દલિત ફેક્ટર, પાટીદાર ફેક્ટર અને આજે ઓબીસી ફેક્ટર, ત્રણે ત્રણ જે વોટ બેંક છે તેમણે અસર કરી છે, અને ત્રણેય વોટ બેંક એવી છે કે જેની પકડ સૌરાષ્ટ્રમાં વધારે છે, એટલે આ જ્ઞાતિ આધારિત પણ જે જગ્યા પર બેઠકો ચેન્જ થવાની શક્યતાઓ છે, જ્યાં નવા ચહેરા આવી શકે તેમ છે, જેમ કે કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, એટલે ત્યાં પાટીદાર કે ઓબીસી ચહેરો આવે તેવી પણ શક્યતા. જે ખાસ કરીને અગાઉની તમને વાત કરું તો જિલ્લા પંચાયત છે, તાલુકા પંચાયત છે, મહાનગર, રાજકોટ મહાનગરપાલિકાની જો હું વાત કરું તો મહાનગરપાલિકાની અંદર 33 સીટો કોંગ્રેસ પાસે છે, અને બાકીની આની એટલા માટે કે જે પ્રમાણે આખું ગણિત, જે પ્રમાણે પાટીદાર ફેક્ટર અને દલિત ફેક્ટર જે પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર ચાલ્યું છે, તેને લઈને એક ભાજપના મોવડી મંડળો પણ ચિંતિત છે કે સૌરાષ્ટ્રની અંદર કેવી રીતે બેલેન્સ કરવું, કયા પ્રકારના ચહેરા લઈ આવવા, કોને ઊભા રાખવા, કઈ જ્ઞાતિના કયા, કેવી રીતે આખું એક જે આખું સંગઠન જે આખું હોય તે આના માટે કામે લાગ્યું છે કે સૌરાષ્ટ્ર માટે પૂર્વ મદાર હોય છે સૌરાષ્ટ્રની લોકસભાની 7 સીટો, એના માટે કે જે પ્રમાણે જ્ઞાતિમાં કે કાંઈ પણ જો 50 થઈ જાય તો સૌરાષ્ટ્ર આપણા હાથમાંથી જશે, આપણે આ સીટ નહીં મળે તેવી પણ ગણતરીઓ મંડાઈ રહી છે, કારણ કે જે પ્રમાણે તાલુકા, મહાનગરપાલિકા અને વિધાનસભાની અંદર જે પ્રમાણે ફટકાઓ પડ્યા છે ભાજપને, તેને ધ્યાનમાં રાખીને લોકસભાની ચૂંટણીની અંદર કાંઈ પણ કાચું ન કપાય જાય તેનું અત્યારથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અત્યારથી તેના પ્રભારીઓ, નિરીક્ષકો અત્યારે સતત વિસ્તારની અંદર જઈ રહ્યા છે અને કયા ઉમેદવારને, કઈ જ્ઞાતિના લોકો છે, કોને ટિકિટ આપવી તેના ઉપર વધારે ભાર આપી રહ્યા છે. ખાસ કરીને પાટીદારોને સૌથી વધારે સૌરાષ્ટ્રની અંદર ટિકિટ આપવામાં આવે તેવું મનાઈ રહ્યું છે. ખાસ કરીને કડવા પટેલ અને લેવા પટેલના ઉમેદવારોનો પસંદગી કેવી રીતે કરવી તેની પણ ચર્ચા પાર્ટીની અંદર અત્યારથી શરૂ થઈ ગઈ છે. એટલા માટે કે આ વખતે ભાજપ માટે કયો ઉમેદવાર કઈ જ્ઞાતિ છે તે બહુ મોટું મહત્વનું રહેશે. જી બિલકુલ અનિરુદ્ધ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ. તો દર્શક મિત્રો, જે ટિકિટો છે તેમાં ખાસ કરીને બે મુદ્દાને ધ્યાનમાં લેવાતા હોય છે, જેમની જે કામગીરી છે, વિસ્તારોમાં કેટલી કામગીરી કરી છે, લોકો પર તેમનું કેટલું પ્રભુત્વ છે, મતદારો પર કેટલું પ્રભુત્વ છે, અને હાઈકમાન્ડ સાથેની શું સાઠગાંઠ છે, અને કયું ફેક્ટર, કઈ વોટ બેંક તે અસર કરે છે, તમામ બાબતોને લઈ અને સૌરાષ્ટ્રનો આ સિનારિયો અત્યારે દેખાઈ રહ્યો છે. તો ખાસ કરીને જ્યારે સાંસદોને સિલેક્ટ કરવાની વાત હોય છે ત્યારે હાઈકમાન્ડ બાકી તમામ બાબતો પર ધ્યાન રાખે છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે વિસ્તારમાં કેટલી પકડ છે, જે તે સાંસદની લોકો સાથે તેમનો કેવો એક પ્રભાવ છે, મતદારો પર કેવો પ્રભાવ છે, કેટલું કામ કર્યું છે. દક્ષિણ ગુજરાત એવું ફેક્ટર છે કે જ્યાં સાંસદોની કામગીરી ખૂબ જ નબળી પડી છે. દક્ષિણ ગુજરાતમાં શું અસર થશે વાત કરીશું બ્રેક. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે કમર કસી છે કે કયા કયા નેતાઓને રિપીટ કરવા, અને ખાસ કરીને મતદારો પર કોનો પ્રભાવ છે તેને ધ્યાનમાં રાખવું. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની આપણે વાત કરી, નજર કરી હવે દક્ષિણ ગુજરાત તરફ. તો મારી સાથે પ્રજ્ઞેશ જોડાયા છે સુરતથી. પ્રજ્ઞેશ, જે બેઠકો એવી છે કે જેમાં ખુરશી જવાનો સાંસદોનો ભય છે, તેમાંની મોટા ભાગની બેઠકો દક્ષિણ ગુજરાતની છે. સુરતમાં દર્શના જરદોશ, નવસારી સી આર પાટીલ, વલસાડમાં કેસી પટેલ, આ તમામ એવા છે કે જેઓની ખુરશી જઈ શકે છે. શું કારણ છે ખાસ કરીને તેમના જે ખુરશી પર જે સંકટ છે તેનું? મતદારો તેમનાથી પ્રભાવિત નથી, તેમણે કામ નથી કર્યું, કે પછી એન્ટીકમ બનશે જવાબદાર? જી બિલકુલ, સુરતની દર્શના જરદોશની જો બેઠકની વાત કરીએ તો તેમાં લગભગ હોઈ શકે કે નબળી કામગીરીને કારણે તેઓની જે સીટ છે તે કપાઈ શકે, ને સાથોસાથ જે સ્થાનિક લોકો પર જે પ્રભુત્વ હોવું જોઈએ, કારણ કે દર્શના જરદોશની જે વિસ્તાર છે, મત વિસ્તાર છે, તેમાં પરપ્રાંતીય લોકો પણ આવે છે, રાજસ્થાની લોકો પણ આવે છે, સુરતી, મૂળ સુરતી વિસ્તાર પણ તેમનામાં આવે છે, ખેડૂતો આવે છે, પાટીદાર સમાજના લોકો પણ ફેક્ટર એ વિસ્તારમાં આવે છે. એટલે કહી શકાય કે કદાચ એ વિસ્તારમાં એક નવો ચહેરો મૂકવામાં આવે. પરંતુ જો આ વિસ્તારમાંથી કોઈ મહિલાને ટિકિટ આપવાની વાત કરવામાં આવે તો દર્શનાબેન સક્ષમ દેખાઈ રહ્યા છે, કારણ કે તેમની સામે કોઈક એવો ચહેરો નથી. અને બીજી બાજુ વાત કરે કે નવસારી લોકસભા મત વિસ્તારની જે સી આર પાટીલ હાલમાં જેના સાંસદ છે, તેમના રિપીટ થવાના ચાન્સીસ વધારે છે. એટલા માટે કહી શકું કે સ્થાનિક વિસ્તારમાં તેમનું પ્રભુત્વ છે, કારણ કે જે મરાઠી વિસ્તાર છે તે પણ આખો એમનામાં આવે છે, અને સાથે સાથે જે સુરત રૂરલ તેમજ નવસારીનો જે વિસ્તાર છે તે પણ તેમાં પણ તેમનું પ્રભુત્વ સારું દેખાઈ રહ્યું છે અત્યારે. અને જે પ્રમાણે કહી શકાય કે અમિત શાહ અને મોદીની, નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં હાલમાં સી આર પાટીલ હોય, એટલે ચોક્કસપણે કહી
શકાય કે તેઓ રિપીટ થવાના ચાન્સીસ વધારે છે. જ્યારે વાત કરીએ આપણે વલસાડમાં લોકસભા મત વિસ્તારની કેસી પટેલ ત્યાંના સાંસદ છે. હાલમાં ઘણા વિવાદો તેમની સામે આવી ચૂક્યા છે. હાલમાં જ એક હનીટ્રેપ વાળો વિવાદ આવ્યો હતો, પરંતુ તેમાં રિવર્સ ગિયર લાગ્યો હતો અને તે મહિલા સામે જ બાદમાં ફરિયાદ થઈ હતી. આ તમામ બાબતોને લઈને કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં ઉથલપાથલ ચોક્કસપણે દેખાઈ શકે એમ છે. પરંતુ જે કહી શકાય કે નવસારીની વાત કરીએ, નવસારી એક અફવાદરૂપ સીટ એવી છે કે જેની પર સીઆર પાર્ટી સ્પષ્ટપણે રિપીટ થાય તેવું લાગી રહ્યું છે. પરંતુ વલસાડ અને સુરત આ સીટ પર જો ચેન્જીસ કરવા માંગે તો ઓપ્શન તેમની પાસે છે. જી બિલકુલ પ્રજ્ઞેશ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ. તો દક્ષિણ ગુજરાતની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી સુરત, નવસારી, વલસાડ એવી બેઠકો છે કે જ્યાં કદાચ સીટ રિપીટ નહીં થાય, કારણ કે ધારાસભ્યોની વાત પણ કદાચ રિપીટ થઈ શકે. એવા ચહેરાઓ પણ હોય કે જેમાં કોઈ ધારાસભ્યને મોકો મળે. જ્યાં સુધી સાંસદોની વાત છે તો દર્શના જરદોશ, સીઆર પાટીલ, કેસી પટેલા એવા સાંસદો છે કે જેમના કામથી લોકો સંતુષ્ટ નથી. સ્થાનિક કક્ષાએ વિરોધ છે. પાણી અને જીએસટીના કારણે સીઆર પાટીલનો પણ વિરોધ જોવા મળ્યો છે. વલસાડમાં કેસી પટેલની પણ નબળી કામગીરીના કારણે હાઈકમાન્ડ નારાજ છે. દર્શના જરદોશ પણ ઉમેદવાર તરીકે સારા છે, પરંતુ પાટીદાર આંદોલનની અસરના કારણે સુરતમાં તેઓ રિપીટ ન થાય તેવી પણ શક્યતાઓ છે. એટલે ખાસ કરીને 7 બેઠકો એવી છે કે જેમની ટિકિટ કપાઈ શકે છે અને 6 બેઠકો કે જેમાં રિપીટ થઈ શકે. બાકીની જે બેઠકો છે તેના પર હજુ પણ શંકાની સોય છે. તેમને રિપીટ કરવામાં આવશે કે કેમ, તેઓ ફરીથી રિપીટ થશે કે કેમ, પરંતુ આખરે જે નિર્ણય છે તે હાઈકમાન્ડના હાથમાં છે. હાઈકમાન્ડે હવે માત્ર ને માત્ર મોદી લહેરથી કામ નહીં ચલાવી શકે. સાંસદોનું પ્રભાવ કેટલો છે, સાંસદોનું પ્રભુત્વ કેટલું છે, જે તે વિસ્તારના જે મતદારો છે તેના માટે સાંસદોએ કેટલું કામ કર્યું છે, આ તમામ બાબતો પર હવે ધ્યાન આપવું પડશે. તો સમગ્ર ગુજરાતની 26 બેઠકોનો આજે અમે આપને ચિતાર આપવાનો પ્રયાસ કર્યો કે સાંસદોની ત્યાં કેટલી અસર છે, કઈ બેઠકો રિપીટ થઈ શકે, કઈ બેઠકો પર નવા ચહેરા આવી શકે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જનતા હવે જાગી ચૂકી છે. એટલે માત્ર હાઈકમાન્ડને રિઝવવાથી સાંસદોનું કામ નહીં ચાલે. જનતા માટે ચોક્કસપણે કામ કરવું પડશે અને જે બેઠકો રિપીટ થાય છે કે શું થાય